વ્રત પવિત્ર શ્રાવણ માસના કોઈ પણ રવિવારે આ વ્રત થઈ શકે છે બીજા રવિવારે એ વ્રત પૂરું થાય છે ભાઈના દીર્ધાયુ માટે કલ્યાણ માટે બહેનો આ વ્રત લે છે ભાઈ આ પવિત્ર દિવસે યથાશક્તિ બહેનને ભેટ આપી અને આશીર્વાદ લે છે વાર્તા સાંભળીએ એક ગામમાં ભલો ભોળો કણબી રહે સંતાનમાં સાત દીકરા હતા તે બધા પરણેલા હતા એક પરણાવેલી દીકરી હતી પરંતુ કમ ભાગે તેને પિયરમાં આવી રહેવું પડ્યું હતું સાત ભાઈઓમાં છ મોટા ભાઈઓ સુખી હતા નાનો ભાઈ ખેતરમાં મજૂરી કરી ગુજરાન જોગું રડતો હતો પેલી બહેન અને મા બાપને નાના છોકરા ઉપર હેત વધુ હતું તેથી નાના સાથે રહેતા હતા મોટા છ છોકરા જુદા રહેતા હતા તો પણ બહેન પોતાના છ ભાઈઓના ઢોર ચારતી ને કામના બદલામાં તેની ભાભીઓ તેને વધ્યું ઘટ્યું લુખું સૂકું ખાવા આપતી હતી એક દિવસ બહેનને નદી કાંઠે ગામની છોકરીઓએ કોઈ વ્રત કરતી જોઈ એટલે પૂછ્યું છોકરીઓ તમે કહ્યું ક્યુ વ્રત કરો છો એક છોકરી કહે અમે આજે વીરપસલીનું વ્રત લીધું છે અમારા હાથમાં જે દોરો છે ને તે વીરપસલીના વ્રતનો દોરો છે હવે અમે જ્યાં ભાઈ મળશે ત્યાં તેને હાથે આ દોરો બાંધીશું ને પછી ભાઈનો એક ખોબો ભરાય એટલું અનાજ રાંધીને જમીશું આ વ્રત કરવાથી ઘણા બધા લાભ થાય છે બહેન હોય તે ભાઈની વીરપસલીનો દોરો બાંધે એટલે ભાઈ ખુશ થઈને બહેનને વસ્ત્રો ઘરેણાં કે રોકડ રકમ શક્તિ મુજબ ભેટ આપે બહેનના આશીર્વાદથી ભાઈને સુખ શાંતિ મળે છે બહેને વીરપસલીની વ્રતની વિધિ માટે પૂછ્યું તો એક છોકરીએ કહ્યું સૂતરના દોરાની આઠ શેર અને તેને શેર લઈ અને તેને આઠ ગાંઠ વાળી પવિત્ર જગ્યાએ રાખવાનો એક અઠવાડિયા સુધી રોજ સવાર સાંજ તે દોરાને ધૂપ દેવાનો અને પછી જમવાનું અઠવાડિયું પૂરું થાય એટલે દોરાને પીપળાના થળે બાંધી દેવાનું એમ કહી એણે આઠ શેરના આઠ ગાંઠવાળા દોરા બનાવીને બહેનને આપ્યા અને કહ્યું બહેન દોરા આઠ છે પણ તેમાંના સાત જ દોરા તારા ભાઈઓને કાંડે બાંધવાના આઠમો વધે તે દોરો પીપળાના થડે બાંધી દેવાનો બહેન તો હરકભેર વ્રતના દોરા લઈ સીધી નાના ભાઈને ઘરે ગઈ અને ડોશીમાને કહ્યું મા મેં વીરપસલીનું વ્રત લીધું છે એટલે વ્રતના દોરાને ધૂપ દેવા ચૂલામાં અંગારા રાખી મેલજે ભલે ડોશીએ ચૂલો ઠાર્યો નહીં પરંતુ બહેનની અદેખી ભાભીઓએ તેનું વ્રત ભાંગવા છાનામાના ચૂલામાં પાણી રેડી દીધું બહેન આવી ત્યારે ચૂલામાં અંગારા ન મળે ડોસીએ ફરી ચૂલો પેટાવ્યો તેના પર અંગારા લઈ નાની બહેનને વ્રતના દોરાને ધૂપ દીધો ત્યાર પછી તેણે ઘરમાં જે પડ્યું હતું તે ખાઈ લીધું વ્રતના આઠ દિવસ પૂરા થયા એટલે વ્રતનું ઉજવણું કરવાનું હતું આથી ડોશીમાએ તેને કહ્યું બેટી હવે તું તારા છ ભાઈઓને વ્રતના દોરા બાંધ્યા જે તેઓ ભાવથી બોલાવે તો બોલજે ને જમાડે તો જમજે બહેને એ ભાઈઓના વ્રતના દોરા બાંધ્યા પણ કોઈ કાંઈ બોલ્યું નહીં પછી જમાડવાની તો વાત જ ક્યાં રહી બહેન તો છ ભાઈઓ પાસેથી ઉદાસ થઈને નાના ભાઈને દોરો બાંધવા ખેતરે દોડી ગઈ અને ભાઈ વીરપસલી કહી તેના જમણા હાથના કાંડે દોરો બાંધી દીધો ને આશીર્વાદ આપ્યા કે ભાઈ તમારું કલ્યાણ થાવ જુગ જુગ જીવો મારા વીરા ભાઈ ગરીબ હતો તેની પાસે કશું જ હતું નહીં બહેનને તેની મૂંઝવણ પારખીને કહ્યું ભાઈ તમે જે આપશો ને તે હું વધાવી લઈશ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપો તો પણ બસ છે ખેતરમાં વાવવા માટે સવાસેર કોદડા પડ્યા હતા તેના પર ભાઈની નજર ગઈ તેણે તે બહેનને આપ્યા માટીનું ઢેફું આપ્યું અને કેડિયામાં એક પૈસો પડ્યો હતો તે પણ બેનને આપ્યો ભાઈને આ ભેટની અમૂલ્ય ગણી બહેન તેને સાડલાના છેડે બાંધી દીધી જતાં જતાં તે બોલી મોટા છ ભાઈઓ જે આપે એવા છે તેમણે કંઈ નથી આપ્યું તેમના કરતાં તો તું સારો છે આટલું તારી પાસે હતું તો પણ તે આ બધું જ આપી દીધું તે સાચા હૃદયથી કોદરા આપ્યા તે કમોત બરાબર છે માટનું ઢેફું આપ્યું ને એ ગોળ બરાબર છે અને તે પૈસા તો મારા મનથી સોના મહાર બરાબર છે મારા વીરા તે મને આટલું આપ્યું ને તે મારા મનથી ઘણું છે બહેન ઘેર ગઈ તો પતિને ખાટલામાં બેઠેલા જોયા ડોશીએ કહ્યું બેટી જમાઈ તેડવા આવ્યા છે તે આ વખતે વીરપ્રોસલીનું વ્રત કર્યું ને તેનું ફળ આજે તને મળ્યું છે ડોસી મૂજાય કે દીકરીને આપવું શું બહેનની ભાભીઓને કાને વાત ગઈ કે આજે નણંદને સાસરિયાથી તેડું આવ્યું છે એટલે છ જણીઓએ બહેનને મશ્કરી કરવા ગાભા ચિત્રા ભરીને એક પોટલી તૈયાર કરી તે સાસુને આપીને કહ્યું નણંદબાને આટલું અમારા તરફથી આપજે એવામાં નાનો ભાઈ કામ પડતો મૂકી અને ઘેર આવ્યો તેણે બહેનને કહ્યું બહેન તું ઘણા વર્ષો પછી તારા સાસરે જાય છે પરંતુ મારી પાસે તને આપવા જેવું કશું જ નથી બહેન કહે તે મને આટલું આપ્યું તે શું ઓછું છે કોદરા હું કોમોદ માનીશ માટીને ગોળ માનીશ અને પૈસાને સોનામહર માનીશ મન ચંગા તો કઠરોટ મેં ગંગા ભાઈ હવે હું જાઉં છું માની અને ભાભીની સંભાળ રાખજે બહેન સાસરે જવા તૈયાર થઈ એટલે તેને વળાવવા મોટો ભાઈ ગયો ડોસી પણ ગયા એવામાં ડોસીને યાદ આવ્યું કે દોરાને ધૂપ દેવા દેવતા વગર દીકરી શું કરશે એ તો ઝટપટ ઘેર જઈને એક ઠીબરામાં દેવતા લઈ આવ્યા જમાઈને થયું કે આ દોરો કોનો હશે તો ડોશીએ ડોસીની દીકરીએ કહ્યું મેં વીરપ્રશ્લીનું વ્રત લીધું છે તેનો દોરો મારી પાસે છે તેને ધૂપ દેવો પડે તે માટે જ મા દેવતા આપી ગઈ આજે મેં વીરપ્રશ્લીનું વ્રત કર્યું તો તમે મળ્યા ચાલી ચાલીને બંને થાક્યા હતા એવામાં એક વાવ જોવામાં આવતા ત્યાં આરામ કરવા બેઠા દેવતા ક્યાં સુધી સાચવવો એમ વિચારી ડોશીમાની દીકરીએ પ્રથમ દોરાને ધૂપ દઈ દીધો પછી તે વાવમાં નાહવા માટે ગઈ અને તેના વરે કહ્યું કપડાં તો લેતી જા તેણે કહ્યું પછી માગું ત્યારે નાખજે તેણે ઝટપટ વાવમાં નાહી લીધું અને પતિને કહ્યું હવે પેલી પોટલી છોડીને તેમાંથી સાડલો આપો તો તેના વરે કહ્યું આમાં તો ઘણા સાડલા છે કયા રંગના આપું વહુએ કહ્યું હવે મશ્કેરી રહેવા દો માંડ માંડ એક સાડલો છે તે પણ મેલો ઘેલો છે ને તમે વળી જુદા જુદા રંગના સાડલાની વાત કરો છો વરે તો તેને બધા સાડલા બતાવ્યા તેમાંથી ગુલાબી રંગનો સાડલો માગી લઈ વહુ વાવમાંથી બહાર આવી તે સમજી ગઈ કે આ બધો વીર પસલીના વ્રતનો પ્રભાવ છે ભાભીઓએ તેને ગાભા બાંધી આપેલા એના હીર ચીર બની ગયા હતા હવે તેણે ભાઈએ આપેલી ભેટની પોટલી ખોલી તો એમાં કોદરા માટી અને પૈસાની જગ્યાએ કમોદ ગોળ અને સોના મહોર હતા નજીકમાં જ એક ગામ હતું બંનેને ભૂખ લાગી હતી એટલે વહુએ વરને ગામમાં ખાવાનું મોક લેવા મોકલ્યો એનો વર તો ગામમાં ગયો ખાવાનું લેવાને અહીં ચમત્કાર થયો કે વહુને એક જોકું આવ્યું ને તેની આંખ ઉઘડી ત્યારે વાવની જગ્યાએ એક મહેલ ખડો થઈ ગયેલો મહેલના ત્રીજા માળે ચરોખામાં તે દાગીના અને રેશમી વસ્ત્રો પહેરીને ઊભી હતી કેટલીક વારે તેનો પતિ ખાવાનું લઈને આવ્યો એ હું અહીંયા શું મહેલમાં એમ કહીને તે નીચે જઈ અને વરને મહેલમાં લઈ આવી આ બધો વીરપસલી વ્રતનો પ્રતાપ છે એમ કહ્યું થોડા સમય પછી વહુના પિયરિયા દુઃખના માર્યા ફર્યા ફરતા ફરતા આ મહેલ આગળ આવ્યા વહુએ તરત જ પોતાના માતા પિતા સાત ભાઈઓ ભોજાઈઓ એને ઓળખી લીધા પણ પોતે કોણ છે તે જાહેર કર્યું નહીં પરંતુ દરેકને મજૂરીનું કામ સોંપ્યું તે નજીકમાં જ એક બીજો મહેલ બંધાવતી હતી તેમાં બધાને કામે લગાડી દીધા એમાં પોતાના માતા પિતાને પોતાના મહેલમાં રાખ્યા અને નાના ભાઈ ભોજાઈને રસોઈ કાર્ય અંગે રોક્યા તેણે છ મોટા ભાઈઓ અને ભાભીઓને માટી ખોદવાનું કામ સોંપ્યું હતું તે બધાને બે ટંગ સુકા રોટલા અને શાક ખાવા માટે અપાતું હતું એક દિવસ સાતેય ભાઈઓની નાની બહેને મહેલમાં કંસાર શીરો રંધાવ્યો લાડુ બનાવડાવ્યા ને પછી સાતેય ભાઈઓ તથા ભોજાઈને જમવા બેસાડ્યા બહેને માતા પિતાને અને નાના ભાઈને શીરો પીરસ્યો બીજા ભાઈઓ અને ભોજાઈને પથરા જેવા લાડવા ખારી દાળ પીરસ્યા એ જોઈને બધા કહેવા લાગ્યા અમારાથી લાકડા જેવા લાડુ ને ખારી દાળ કઈ રીતે ખવાશે બહેને કહ્યું ભાઈઓ હું કોઈ રાણી નથી પણ તમારી સગી બહેન છું જેની પાસે તમે ગધા વેતરો કરાવતા હતા ને એઠું જૂઠું લુખું સૂકું ખાવાનું આપતા હતા મેં તમને વીરપસલીનો પવિત્ર દોરો બાંધ્યો ત્યારે પણ મને કંઈ આપ્યું ન હતું જ્યારે નાના ભાઈએ પોતાનાથી બન્યું તે પ્રેમથી આપ્યું હતું મારું વીરપછલીનું વ્રત ફળ્યું અને તેના પ્રતાપે મને આ રાજા સાહેબી સાંપડી ભાઈઓ તમારે સુખી થવું હોય તો કોઈ દિવસ બહેનના મનને દોભાવશો નહીં બળેવના રક્ષાબંધનના દિવસે તેને હેતથી બોલાવી જમાડી જે બને તે આપશો તો સદા સુખી રહીશો બધાએ પોતાની ભૂલ બદલ બહેનની ક્ષમા માગી ભલી બહેને મોટું મન રાખી બધાને મહેલમાં રાખ્યા આમ વીરપસલીના વ્રતના પ્રતાપે આખું કુટુંબ સુખી થઈ ગયું જે બહેનો વીરપસલી વ્રત રૂઢી રીતે કરે અને રાખડી બાંધે તેની અને તેના ભાઈની આશા ફળે અને સુખ સમૃદ્ધિ મળે છે